નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ગીર સોમનાથના વેરાવળ ટોલનાકા પાસે આવેલું શ્રાપજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટેનું એક અનોખું સેવા પૂરું પાડતું ટ્રસ્ટ આવેલું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સ ઓચિંતી ટાટકી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. કઠાર તાલુકાના છીપડી ગામના ઉમેદપુરા ગામના એક કુવામાં રાત્રે 2 વાગ્યાના શૌચાલય જવા જતા 50 વર્ષના વ્યક્તિનું કુવામાં પડતા મોત. ધારીના દલખાડિયા ગામે વિશ્વ આદિવાસી દિવસની ધારાસભ્ય જેવી કાકડિયાના ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી. પંચમહાલના શહેરા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર હોસ્પિટલ સામે ₹10,000ના દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી. ગાંધીનગર ખાતે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશન દ્વારા મેગા ટીપ પ્લાન્ટેશનનું સમર્પણ પબ્લિક સ્કૂલ ખાતે આયોજન. વલસાડના તડકેશ્વર મંદિર ખાતે કોવિડના નિયમો વચ્ચે ભક્તોએ દર્શન કર્યા. શહેર નજીક આવેલા તડકેશ્વર મંદિર શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર. કેશોદના રાણીકપરા ખાતે પાણીના બોરમાંથી પાણીના પ્રેશરથી ઓટોમેટિક પાણી બહાર ફેંકાયું. જામનગરમાં જુનિયર તબીબોની હડતાલનો 9મો દિવસ. બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 9 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ. પ્રાંતિજના મેમદપુર ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લિટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક નજર કરીશું મહત્વના સમાચાર તરફ. સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા હિમંત ગરી સાબર ડેરીમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી ખળભળાટ. પોલીસ મેડિકલ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કોડ સહિત આધુનિક ટેકનોલોજી બોમ્બ શોધાય. સાબર ડેરીના કર્મચારીઓ બન્યા ભયભીત. અંતે મોકડીલ હોવાનું ખુલ્યું. મોકડીલના પગલે સાબર ડેરીમાં રાહતનો શ્વાસ લેવાયો. વહીવટીતંત્ર સાબર ડેરી પહોંચતા શહેરમાં પણ વિવિધ ચર્ચા. મોકડીલને પગલે કર્મચારી સહિત શહેરીજનોમાં રાહત. સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠામાં હિંમતનગરની સાબર ડેરીમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી ખળભળાટ. પોલીસ મેડિકલ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે. ડોગ સ્કોડ સહિત આધુનિક ટેકનોલોજીથી બોમ્બ શોધાય. સાબર ડેરીના કર્મચારીઓ બન્યા ભયભીત. અંતે મોકડીલ હોવાનું ખુલ્યું. મોકડીલના પગલે સાબર ડેરીમાં રાહતનો શ્વાસ લેવાયો. વહીવટીતંત્ર સાબર ડેરી પહોંચતા શહેરમાં પણ વિવિધ ચર્ચા. મોકડીલને પગલે કર્મચારી સહિત શહેરીજનોમાં રાહત. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસે વલ્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજ નાની બાગોર ખાતે રોડ ઉપરથી પસાર થઈ રહેલ રિક્ષા અચાનક રોડ વચ્ચે આવેલ ગટરનું ઢાંકણું તૂટી જતા રિક્ષા ગટરમાં ઘૂસી ગઈ હતી. તો પ્રાંતિજ પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા હલતી ગુણવત્તાનું કામ થયું હોવાનું સામે આવ્યું. અંકલેશ્વરમાં બનશે કોવેક્સિન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરાત. જીટીયુની ટીમે નૈસિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું ટ્રેક મિલ બનાવ્યું. પોરબંદરના નોટરી કેબી પીરજાદાને નોટરી તરીકેની સેવામાંથી ડિબાર કર્યા. ₹20 વગર સુધીમાં શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકારે આપી ખાતરી. ₹700 કરોડના 289 વિકાસના કામોને ભેટ ધરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. તબીબોની માગણીઓ માટે ચર્ચા કરવા સરકાર તૈયાર, નીતિનભાઈ પટેલ.
ડોડિયાપાડા ખાતે એમએલએ સહિત 16 લોકો વિરુદ્ધ રેલીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ બદલ ફરિયાદ. રાજકોટ ખાતે સ્વિમિંગ પુલમાં નહાવા પડેલા 13 વર્ષના તરુણનું મોત. સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું, તો અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.